हेलो फ्रेंड्स, आज वरसता वरसाद में तमने खावानी मजा पड़े एवा मकाईना भजियानी रेसिपी लईने तमारा माटे आवी छुं। तो चालो मित्रों, वधारे वार न करता आ रेसिपी करवा मारा जोड़े मारा किचन में। मित्रों, आपणे मकाईना भजिया बनावाना छे ए माटे अहींया मैं 400 ग्राम मकाईना दाना लीधा छे। मकाईना दाना ने लईने सारा पाणीथी आपणे धोईने एक बाउल में आ रीते लई लेवाना छे। त्यारबाद आपणे एमां एक थी बे झीणा समारेला लीला मरचा नाखीशुं। एक थी बे चमचा जेटलू आदू लसणनी पेस्ट नाखीशुं। तमे लसण ना खाता हो मित्रों तो खाली आदू अने लीला मरचा नाखशो तो पण चालशे। 8-10 लीला लीमड़ाने आपणे आ रीते झीणा समारीने पछी नाखवाना छे। मित्रों, आ रीते लीलो लीमड़ो तमे कापीने नाखशो ने तो तमारा भजिया एकदम खावामां अप्रतिम बनशे। झीणी समारेली डुंगळी नाखीशुं, हाफ टी स्पून हळदर, बे चमचा धाणा जीरुं थोड़ू वधारे नाखजो जेथी तमारा भजिया खावामां टेस्टी बनशे। बे चमचा लाल मरचू, पोणो चमचो गरम मसालो, बे टेबल स्पून चोखानो लोट, चार चमचा चनानो लोट, स्वाद प्रमाणे मीठू नाखीशुं। झीणा समारेला लीला धाणा, मित्रों ચોખાનો લોટ અને ચનાનો લોટ હમણાં મેં આ અંદાજથી લીધું છે, પછી આપણને લાગશે તો આપણે એડ કરી શકીએ છે। હમણાં મેં 4 મોટા ચમચા ચનાનો લોટ અને 2 ચમચા ચોખાનો લોટ લીધો છે। હવે આ બધી સામગ્રીને આપણે મિક્સ કરી લેવાનું છે। મિત્રો, અહીંયા મને એવું લાગે છે કે આપણે થોડો ચનાનો લોટ એડ કરવો પડશે। તો અહીંયા ફરીથી 2 ચમચા જેટલું ચનાનો લોટ લઈ રહી છું। બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, આ મિક્સરમાં તમારે પાણી પણ તમારે ધીરે ધીરે નાખવાનું છે। થોડું પાણી નાખ્યા બાદ આપણે એને આ રીતે મિક્સ કરીશું। તમારું ભજિયાનું મિક્સર હાથથી આમ બાઇન્ડ થવું જોઈએ, બતાવું છું તમને એ રીતનું તમારું મિક્સર થાય કે પ્રોપર થયું છે એમ સમજી લેજો। મિત્રો, આમાં પાણીનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે એટલે તમે એકદમ પાણી ના નાખશો। મિત્રો, આ મિક્સર તમારું આ રીતે બાઇન્ડ થઈ શકે છે એટલે તમારું લોટનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ એક્ઝેક્ટ થયું છે એટલે તમે આ રીતનું મિક્સર રાખજો। મિત્રો, આ ભજીયા બનાવતી વખતે મેં 400 ગ્રામ મકાઈના દાણા લીધા છે, 6 મોટા ચમચા ચણાનો લોટ અને 1/4 કપ ચોખાનો લોટ લીધો છે। મિત્રો, હવે કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે। તેલ ગરમ થાય કે આપણે એક એક કરીને આ રીતે ભજાને ડીપ ફ્રાય કરીશું। મિત્રો, ગેસની ફ્લેમ હમણાં આપણે લો રાખવાની છે। મિત્રો, આ મિક્સર બનાવતી વખતે મેં 1/4 કપ પાણીનો જ ઉપયોગ કર્યો છે। અને બીજી વાત એમ છે મિત્રો, ભજીયા તળતી વખતે જો તમને એવું લાગે કે તમારા ભજીયા બરાબર નથી બાઇન્ડ થઈ રહ્યા, ફૂટી રહ્યા છે, તો તમે ચોખાનો લોટ અને ચણાનો લોટ ફરીથી એડ કરી શકો છો। મિત્રો, આ ભજીયા તળતી વખતે ગેસની ફ્લેમ તમારે લો જ રાખવાની છે, કારણ મકાઈના દાણા આપણે કાચા લઈએ છીએ એટલે કાચા ન રહે એ માટે ગેસની ફ્લેમ આપણે લો રાખીશું। મિત્રો, હવે ભજીયા આપણા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય કે આપણે બાઉલમાં કાઢી લઈશું। વાવ, સરસ મજાના મકાઈના ભજીયા
खावा माटे तैयार थई गया छे। मित्रों चोमासाना ऋतुमां मकाईना दाना तमने आरामथी मळी जशे, मकाई पण मळी जशे, तो तमे आ रीते भजियानो जरूरथी आस्वाद लेजो। आ वीडियो जोया बदल तमारो घणो घणो आभार। आवता वीडियो में आवी सरस मजानी रेसिपी साथे फरीथी मळीशुं। त्यां सुधी सरस खाओ, स्वस्थ रहो अने गुजराती रसोई जोता रहेशो।